નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. મિત્રો, જોવા જઈએ તો રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારોમાં જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર વધારે પડતા ગાઢ ઝાકળ વર્ષા જોવા મળી છે અને રાજ્યના અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. જો કે આપણે આગાહી મુજબ વાત કરવા જઈએ તો આપણે ઘણા દિવસથી એક અનુમાન હતું કે 30 અને 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી આમ 3 દિવસ સુધી રાજ્યની અંદર ગાઢ ઝાકળ જોવા મળશે અને એકદમ ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળશે અને અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે. એ મુજબ જોવા જઈએ તો આજે આપણે આગાહીનો દિવસ પૂર્ણ થાય છે, આજે 1 ફેબ્રુઆરી છે. છતાં પણ હજી જોવા જઈએ તો આ એકદમ ગાઢ ઝાકળ આવ્યો છે એટલે હજી આમાંથી છુટકારો મળતા 2 દિવસ લાગશે. જો કે આપણે 30, 31 અને 1 તારીખ આમ 3 દિવસ સુધી જે વધારે પડતા હેવી ગાઢ ઝાકળ જોવા મળ્યો છે એટલો હવે આવતીકાલથી હેવી ઝાકળ નહીં હોય. આવતીકાલથી ઝાકળના પ્રમાણની અંદર ઘણો બધો ઘટાડો થઈ જશે. આવતીકાલથી ઝાકળ છે એકદમ સામાન્ય થઈ જશે. આવતીકાલે 2 તારીખ અને પરમ દિવસે 3 ફેબ્રુઆરી એમ 2 દિવસ સુધી હજી ઝાકળ જોવા મળે તેવી શક્યતાઓ છે. આ ઝાકળ છે એ પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જોવા મળશે, જેમાં પણ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો એટલે કે દ્વારકા, જામનગર, પોરબંદર આ વિસ્તારો છે, કચ્છના પશ્ચિમ ભાગો છે અને એ સાથે જે બનાસકાંઠાના પશ્ચિમ ભાગો છે આ તમામ વિસ્તારોની અંદર હજી અસર વધારે રહેશે. બીજા વિસ્તારોની અંદર આવતીકાલથી ઝાકળની અસરો છે એમાં ઘટાડો નોંધાશે અને આ ઝાકળ છે એ જોવા જઈએ તો આપણે છેલ્લા ઘણા દિવસથી માહિતી આપતા હતા એમ કે શિયાળા દરમિયાન જે ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો ચાલતા હતા આ પવનોની દિશા બદલાણી જેને કારણે જે આપણે ઝાકળી પવન ફૂંકાણા એટલે કે આરબ દેશ તરફથી ઉત્તર પશ્ચિમના અને ઘણી જગ્યાએ પશ્ચિમના પવનો ફૂંકાણા આને કારણે આપણે રાજ્યની અંદર આ ઝાકળવાળું વાતાવરણ જોવા મળ્યું છે અને ઘણી જગ્યાએ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું છે. જો કે આ ઝાકળ છે એમાં હવે આપણે 2 દિવસની અંદર છુટકારો મળશે. જો કે 2 અને 3 ફેબ્રુઆરી ઝાકળ હશે એમાં વિસ્તારોમાં પણ ઘટાડો નોંધાશે અને ઝાકળની જે તીવ્રતા છે એમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે. એટલે હવે આપણે આ ઝાકળ વરસાદના રાઉન્ડમાંથી છુટકારો મળશે. પણ એટલું ચોક્કસથી કહી શકાય છે કે આ ઝાકળ વરસા અને જે વાદળછાયું વાતાવરણ આ બંને ઋતુ જે સાથે બદલાણી હતી આ હવામાનને કારણે રાજ્યની અંદર શિયાળુ પાકમાં ઘણું બધું નુકસાન પણ છે, જેમાં ખાસ કરીને જીરુના પાકની અંદર આ ઝાકળને કારણે જે ચરમીનું પ્રમાણ હોય છે એ પણ વધવા લાગ્યું છે. હવે સાથે જોવા જઈએ તો વાદળછાયું વાતાવરણ જેવી રીતે ઝાકળમાં આપણે 2 દિવસથી છુટકારો મળશે પણ વાદળછાયા વાતાવરણની અંદર આવતીકાલે એટલે કે 2 ફેબ્રુઆરીથી જ આપણે છુટકારો મળે તેવી શક્યતાઓ છે. જો કે હજી આવતીકાલે સાંજ સુધી અમુક વિસ્તારોની અંદર ગાઢ વાદળ છવાશે, જેમાં ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર વધારે પડતા ઘાટા વાદળ જોવા મળે આવતીકાલે એવી શક્યતાઓ છે. કચ્છની અંદર નલિયા, માંડવી, મુંદ્રા, ગાંધીધામ, અંજાર સહિતના જે દરિયાઈ કાંઠાથી નજીકના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર આવતીકાલે દિવસભર વધારે પડતા ઘાટા વાદળ જોવા મળશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રનું દ્વારકા, જામનગર અને પોરબંદર એ સાથે રાજકોટ જિલ્લાના પણ અમુક વિસ્તારની અંદર આવતીકાલે સાંજ સુધી ગાઢ વાદળ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે વાદળછાયું વાતાવરણ છે જે આવતીકાલે સાંજ સુધી જોવા મળશે અને આવતીકાલથી વાદળછાયા વાતાવરણમાંથી પણ આપણે છુટકારો મળશે. આસમાન એકદમ ખુલ્લું થવાનું ચાલુ થઈ જશે અને એ સાથે ઝાકળ વર્ષા છે એમાં પણ 3 તારીખે સાંજેથી આપણે છુટકારો મળી જશે. એ પછી તે હવામાન છે આપણે રાબેતા મુજબ જોવા મળશે. જો કે પવનો છે એ અત્યારે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમના ચાલી રહ્યા છે. આ પવનો હજી આવનારા 3-4 દિવસ સુધી જોવા મળશે. લગભગ 5 ફેબ્રુઆરીથી પવનોની દિશા બદલાઈને ફરીથી ઉત્તર અને ઉત્તર પૂર્વની થાય તેવી પણ શક્યતાઓ છે, જેને કારણે 5 ફેબ્રુઆરી પછી મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે અને જે વાત પણ અમે છેલ્લા અનેક દિવસથી આપની સમક્ષ મૂકતા આવ્યા છે. પણ ખાસ આજના આ વિડીયોની અંદર આપણે હાશકારો થાય તેવી માહિતી એ જ આપવાની હતી કે જે ઝાકળ વર્ષા અને વાદળછાયું વાતાવરણ હતું જેને કારણે આપણે ગુજરાતીઓ પરેશાન હતા, આ પરેશાનીમાંથી હવે આપને છુટકારો મળવા જઈ રહ્યો છે અને હવે આપણું હવામાન છે એ ધીમે ધીમે ચોખ્ખું થશે. વિશેષ માહિતી છે આવતીકાલના વિડીયોમાં આપવામાં આવશે. પણ અંતમાં દરેક મિત્રોને વિનંતી છે, જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ કરવી અને આ વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો જેથી કરીને અન્ય મિત્રોને પણ માહિતી મળી શકે. હાલ રજા આપશો. ધન્યવાદ.